એકની ભૂલની સજા બીજાને જીવ આપીને ચૂકવવી પડે તેવો કાળમુખો અકસ્માત સુરતના ભાઠેના બ્રિજ પર સર્જાયો હતો. એમબીએના વિદ્યાર્થી સાયકલ સવારને બચાવવા જતા બાઇક સાથે રોડ પર પટકાયો હતો, જેથી પાછળથી આવતી ટ્રક નીચે વિદ્યાર્થીનું કચડા જતા મોત નિપજ્યું હતું. સુરતના ભાઠેના ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. એકના એક પુત્રના મોતથી ખેડૂત પિતા સહિતના પરિવાર પર શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. 2 મહિના પહેલા જ અભ્યાસ માટે વતનથી સુરત આવેલો વિવેક આજે સવારે પરીક્ષા આપવા નીકળ્યો હતો. રમેશભાઈ કિકાણીએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના ભૂતડી ગામમાં એક ખેડૂત મથુરભાઈનો એકનો એક પુત્ર વિવેક આજે ભાઠેના બ્રિજ ઉપર રોડ પર અકસ્માતને મોત ભેટ્યો હતો. વિવેક 2 મહિના પહેલા સુરત એમબીએના અભ્યાસ માટે આવ્યો હતો. વેસુની ભગવાન મહાવીર કોલેજમાં પ્રવેશ લઈ પરીક્ષાની શરૂઆત કરતા વિવેકનું આજે મોત થયું હતું. વિવેક કાકાની બાઇક લઈ કોલેજ જવા નીકળ્યો હતો. ત્યારબાદ કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન કરીને અકસ્માતની જાણ કરતા હોશ ઉડી ગયા હતા. દોડીને સિમેર હોસ્પિટલ જતા વિવેક મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા ખબર પડી હતી કે બ્રિજ ઉપરથી સામેથી રોંગ સાઈડમાં આવતા સાયકલ સવારને બચાવવા જતા વિવેક રોડ બાજુ પડી ગયો હતો અને પાછળથી આવતી ટ્રક નીચે કચડાઈ ગયો હતો. અકસ્માત બાદ ચાલક પણ ટ્રક લઈને ભાગી ગયો હતો, જ્યારે સાયકલ સવાર પણ ઘટના સ્થળે નહોતો. ભૂલ કોની અને સજા કોને મળી એ જીવતા ઉદાહરણ એ વિવેકનો ભોગ લીધો છે. જો કે આ ઘટનાની જાણ વિવેકના પિતાને કરતા તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. હજી માતા અને લાડકી બહેનને તો ખબર જ નથી કે હવે ભાઈ આ દુનિયામાં નથી રહ્યો. વિવેકના મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ એનો મૃતદેહ વતન લઈ જવાશે, જ્યાં તેનો અંતિમ વિધિ કરાશે, રમેશભાઈએ વધુમાં જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.